વડોદરામાં હવે જાહેરમાં થૂંકનારની ખેર નહીં. જાહેરમાં પિચકારી મારનારને તંત્રએ દંડ ફટકાર્યો. સીસીટીવીના આધારે 47 વાહન ચાલકોને નોટિસ ફટકારવામાં આવી છે. સિટી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરના સીસીટીવીના આધારે કાર્યવાહી કરવામાં આવી. આરટીઓમાંથી માહિતી મેળવી 100 રૂપિયાનો દંડ ફટકારાયો છે. 1600થી વધુ કેમેરાથી પાલિકા તંત્ર લોકો પર નજર રાખે છે. જાહેરમાં પિચકારી મારનાર કે ગંદકી ફેલાવનાર સામે કાર્યવાહી કરી દંડ ફટકારાશે. લોકો જાહેરમાં કચરો નાખે અથવા કચરો નાખ્યો અને ઉપાડવાનો બાકી હોય તો તંત્રને એલર્ટ કરીને અમે કચરો ઉપાડવી લઈએ છીએ. અને એ જ રીતે કોઈ પણ થૂંકતા હોય કે એવી પબ્લિક ન્યુસન્સ કરતા હોય તો એ પણ આ કેમેરામાં અમે કેપ્ચર કરી શકીએ છીએ અને એમને પછી આગળ દંડનીય કાર્યવાહી કરી રહ્યા છીએ. એટલે એના જે નંબર પ્લેટ જે ડિટેક્ટ થાય એમાં આરટીઓની મદદ લઈ અને કયા માણસનું વ્હીકલ છે, કોણે કર્યું એ સુધી આપણે પહોંચી શકીએ છીએ અને પછી આગળની કાર્યવાહી કરી શકીએ. આ એક પગલું છે. ઘણા બધા પગલાથી શહેર સ્વચ્છતાની દિશામાં જ્યાં છે એના કરતાં સારું કરી શકાશે. વડોદરા કોર્પોરેશન દ્વારા હર હંમેશ કંઈક નવી પહેલ કરવામાં આવે છે. પહેલાં સીસીટીવી કેમેરાના આધારે જે રખડતા ઢોર છે તેમને પકડીને તેમને દંડ કરવામાં આવતો હતો અને હવે સ્વચ્છતા ઝુંબેશ હેઠળ જે લોકો જાહેર માર્ગ પર થૂકી રહ્યા છે, પાન ખાઈને પડી ખાઈને પિચકારી મારી રહ્યા છે, તેમની સામે દંડાત્મક કાર્યવાહી શરૂ કરી છે. અત્યારે આપ જોઈ શકો છો કે કોર્પોરેશનનું સિટી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર છે જ્યાં અમે ઉપસ્થિત છીએ, કે જ્યાં સીસીટીવી કેમેરાની નજરથી અહીંયા જે લોકો પાન પડી ખાઈને પિચકારી મારી રહ્યા છે જાહેર રોડ પર, તેમના ફોટો પાડીને તેમના જે ગાડીના જે વાહનના નંબર છે તેનાથી આરટીઓનો સંપર્ક કરીને તેમનું એડ્રેસ મેળવીને તેમને નોટિસ મોકલવામાં આવી રહી છે અને તેમની પાસેથી 100 રૂપિયાનો દંડ છે તે વસૂલ કરવામાં આવી રહ્યો છે. છેલ્લા 2 દિવસમાં વાત કરવામાં આવે તો 47 જેટલા વાહન ચાલકોને નોટિસ મોકલવામાં આવી છે અને તેમની પાસેથી દંડ વસૂલવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. મહત્ત્વની બાબત છે કે લોકો જાહેર માર્ગ પર પાન પડી ખાઈને પિચકારી મારીને જે રોડ છે તેને ગંદો કરતા હોય છે, સરકારી કચેરીઓ હોય, ખાનગી પ્રોપર્ટી હોય તેને પણ ગંદી કરતા હોય છે અને તેના કારણે જ કોર્પોરેશન દ્વારા હવે આ દંડાત્મક કાર્યવાહી શરૂ કરી છે. વડોદરા શહેરમાં 1600થી પણ વધુ સીસીટીવી કેમેરા લાગેલા છે, જેના કેમેરા હેઠળ જે છે તે કોર્પોરેશનની આ જે ટીમ અહીંયા બેઠી છે તે બાજ નજર રાખી રહી છે અને જે લોકો થૂકી રહ્યા છે તેમના ફોટો પાડીને તેમના સીધી જ આરટીઓ સંપર્ક કરીને નોટિસ મોકલવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. મહત્ત્વની બાબત છે કે અગાઉ પણ આ પ્રકારની કાર્યવાહી વડોદરા કોર્પોરેશને કરી હતી અને તેમાં સફળતા મળી હતી અને ફરી એક વખત વડોદરા કોર્પોરેશન દ્વારા આ જ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેના કારણે જે જાહેરમાં પાન પડી ખાઈને પિચકારી મારતા હોય છે, રોડ પર થૂંકતા હોય છે તેવા લોકોમાં ફફડાટ ફેલાયો છે અને ચોક્કસથી કહી શકાય કે કોર્પોરેશનની આજે સ્વચ્છતા ઝુંબેશ અંતર્ગત જે આ કાર્યવાહી છે તે ખરેખર પ્રશંસાને પાત્ર છે કે કઈ રીતના ટેકનોલોજીનો ઉપયોગ કરીને જે લોકો ગંદકી કરી રહ્યા છે તેમને રોકી શકાય અને હાલમાં કોર્પોરેશનને તેમાં સફળતા પણ મળી રહી છે અને 2 દિવસમાં 47 જેટલા લોકોને કોર્પોરેશને ફોટો પાડીને તેમના ઘરે નોટિસ મોકલીને 100 રૂપિયાનો દંડ વસૂલવાની કાર્યવાહી શરૂ કરી છે. કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા.